છે અને લોકોમાં એક હર્ષ ઉલ્લાસ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ત્રણેય ઝોન ખાતે વરસાદ ખાબક્યો છે. વાત કરીએ તો ન્યારી ડેમ રાજકોટમાં જ્યારે મેઘરાજાની મહેરબાની થઈ છે અને ન્યારી ડેમ એક ખાતે ઓવરફ્લો થતાં જ 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લાના ક્યાંક ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસ્યો છે. ત્યારે આજી 3 ડેમ પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે. ડેમમાં સતત પાણીની આવકના કારણે પૂર્ણતા સપાટીએ ભરાવવામાં આવી છે. ત્યારે આજી 3 હેઠાળવાસમાં ખાસ કરીને પડદરી તાલુકાના ખજૂરી થોડિયારી ઉપરાંત અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ ટંકારા તાલુકાના પણ ખાખરા જોડિયા અને બોડકા જસાપર ગામડાઓને પણ એલર્ટ કરાવવામાં આવ્યા છે. આજે સવારથી જ 6 વાગ્યાથી અત્યાર સુધીમાં જો વાત કરીએ તો રાજકોટમાં જાણે આભ તૂટી પડ્યું છે. હાલ 12 ઇંચ સુધીનો વરસાદ રાજકોટ ખાતે ખાબક્યો છે. જે રીતના અત્યારે વરસાદની કહેવાય ને કે એક રાજકોટ પર અને સમગ્ર ગુજરાત પર ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ અનરાધાર વરસાદથી અત્યારે ચારે તરફ પાણી પાણી ફરી વળ્યા છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે યુનિવર્સિટી ખાતે અંદરના દ્રશ્યો છે. ખાસ કરીને લોકોને પણ હાલાકી પડી રહી છે અને રાજકોટ શહેર તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી કોઈએ ઘરની બહાર નીકળવું નહીં. જે રીતે વરસાદની અત્યારે એન્ટ્રી થઈ છે તેને જોઈને ખાસ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. કમિશનર શ્રી દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં. આપ જોઈ શકો છો જે રીતે પાણી ભરાયા છે રોડ રસ્તાઓ પર, જે પાણી આપ અત્યારે જોઈ રહ્યા છો. બીજી તરફ રંગીલા રાજકોટના લોકો અત્યારે આ માહોલ માણી રહ્યા છે. લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેઘરાજાની મહેર યથાવત છે. અત્યારે રાજકોટ શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદના કારણે પણ